બહુ મોટી વાત છે. આપણે ભજનમાં સાંભળ્યું છે, વેલો રે મોડો મારો સાહેબ ઉપદાર છે. મિત્રો, સૌરાષ્ટ્રનું કોઈ ભજન, કોઈ ગીત, કોઈ દુહો એવો નથી જેની વાહે કોઈ ઘટના ન હોય. વાત ઘણી મોટી છે, પણ બે પાંચ મુદ્દા આપી દઉં તમને. ડાંગધ્રા પાસેનું એક ગામ, સાવ જંગલ જેવું ગામ, એમાં સાંજનો સમય બબલુભાઈ એક વેલડું જાય. વેલાડાની આગળ એક આધેડ ઉંમરનો પુરુષ હાલો જાય છે. અજાણ્યા માણસને જોતા ખબર પડે કે વહુનું પહેલું આણું તેડીને આવે છે. અંદર એવી નવોઢા બેઠી છે જેણે પોતાનું સાસરો કદી જોયું નથી. સાંજનો સમય થયો, ઈ ગામની સીમમાં ગાયું ચરાવતો એક આયરનો દીકરો. એને હા જોયું કે સાંજ થઈ ગઈ છે, મહેમાન અજાણ્યા છે. મહેમાનને જઈને વંદન કરે, જય માતાજી કરે, ને કે મહેમાન રોટલા ખાવા હાલો કરે, સવાર થાય વ્યા જાય. વિચાર કરજો, નથી ઓળખતો કોણ છે, ક્યાંના છે, કાંઈ ખબર નથી. ઘરે લઈ આવે એકને એક નાનકડી ઝૂંપડી, વિધવા માં અને એકનો એક દીકરો. કોને ખબર ઘરમાં દાન હશે કે નહીં હોય. યુવાનને આજ રહોડામાંથી કઈક નોખી થપાટ મળવા જાય છે. નવી પરણે તરસ આવી છે, એને એમ કે વિધવા માં છે, લાઈને ઘડીક મદદ કરાવું. એ રોટલા બનવાનો અવાજ થતા એ જુવાન આયરને કાને થપાટનો અવાજ સંભળાવો, અને એને એમ થી ઓહો, આવી રોટલા કરવા વાળી જો બાય હોય તો. અને તરત એને વિચાર થયો, ના ના ના, મારાથી આવો વિચાર કરાય નહીં, કોણ છું, હાયરનો દીકરો છું, ઊંચા કુળનો આદમી, વિચાર કરે નહીં કામ. ગણપત ભાંગે ગામ, પણ ખાતર ન પાડે ખેમરા. તરત વિચાર બદલી ગયો એનો. એ વિચાર ફરતો ફરતો અહીંયા ભાઈને આવે કે નથી આંખની ઓળખાણ, નથી પાંખની ઓળખાણ, આવા પુરુષના જો રોટલા ઘડવાના હોય તો. વાત અહીંયા પૂરી નથી થતી. રાત્રે સુઈ જાય, સવારના પોરમાં માં દીકરાને જગાડે કે જા જલ ઢોર ચારી ના ઉપર ચારવા જાય. આ યુવાનનું જંગલમાં મન લાગતું નથી, ગાયુંની ખરીમાં લાકડી મારતો જાય કે જટ ઘરે હાય, જટ ઘરે હાય. માં પરાણે મોકલે છે, એટલે છેલ્લે દીકરો કહીને જાય છે માને, માં હું આવું ને ત્યાં સુધી મહેમાનને રોકજો. કે દીકરા ન રોકાય તો કેને ઠાકરના સોગંદ દેવો. કે દીકરા તોય ન રોકાય તો કે તોય મારા ગળાના હમ દેવો. નીકળી ગયો યુવાન. સૂરજ માથે આવ્યો એટલે ઘરે આવે છે ઢોર ઢાંકર લઈને. એનું વેરાન પડ્યું, એની માં ફૂટી. માં મહેમાન, એ દીકરા મહેમાન તો નીકળી ગયા, તેને ઠાકરના સોગંદ દીધા હતા. તો કે હા, તોય ન રોકાય. મેં એને મારા સોગંદ દીધા હતા. તો કે હા, તોય ન રોકાણા. અહીંયા માં બોલે કે ના, ત્યાં દીકરો પેટે કટાર ખાય, પ્રાણ અને પંખ ઉડી ગયો. ગામ આખામાં હાહાકાર થઈ ગયો કે વિધવા માનો એકનો દીકરો વૃદ્ધાપાનો લાકડી કહેવાય. મારતે ઘોડે યુવાન બાગડતા 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 ધમા 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 કરતા, કારણ કે ખોબા જેવડું ગામ, ગામમાં ખાપણ મળે નહીં કાંઈ. અહીંયા એનું એ દ્રશ્ય, જંગલમાં એનું વેલડું જાય. મારતે ઘોડે યુવાનને જોયું એટલે ભાઈએ પૂછ્યું કે કાં ભાઈ, આવડી ઉતાવળ કે ગજબ થઈ ગયો. શું અમારા ગામમાં વિધવા માનો દીકરો પેટે કટાર ખાઈને મરી ગયો. આ બાઈ હાંભળે છે વેલડા મળે છે. તો કે કારણ, તો કે કારણ ઘરે મહેમાન ન રોકાણા એટલે ઈ એટલે શબ્દ સાંભળતા બાઈ અંબોડામાંથી કટાર ખાઈને ગળે કાઢી ગયો. છેલ્લા શ્વાસ લીધા લજા કે વેલો રે.